जो तमारे चा बनावी होय, कॉफी बनावी होय के कोई पण मावानी मिठाई बनावी होय, एक वस्तुनी जरूर तो पड़े जने ए छे दूध। पण शुं तमने खबर छे के आ दूधनो रंग सफेद केम छे अने भारतमां कुल केटला मिलियन टन दूधनुं उत्पादन थाय छे। તમે આવી ગયા છો VTVગુજરાતી.com પર, હું હિમ ખત્રી। ગાય હોય, ભેંસ હોય કે પછી બકરી હોય, આ દરેક પ્રાણી ખાય છે તો લીલું ઘાસ, તો પછી દૂધ સફેદ રંગનું કેમ હોય છે? તો આની પાછળ એક સાયન્ટિફિક કારણ છે। પણ એવા તો કેવા કેમિકલ છે કે જેના કારણે દૂધનો રંગ સફેદ જ હોય છે? આજના ડેલી ડોઝમાં હું તમને જણાવીશ। તો દૂધની સફેદીનું કારણ છે કેસીન। કેસીનમાં હાજર કેલ્શિયમ અને ફોસ્ફેટ સાથે મળીને નાના નાના કણ બનાવે છે, જેને મિસેલ્સ કહેવામાં આવે છે। અને આ મિસેલ્સ પર જ્યારે પ્રકાશ પડે છે તો તે અપવર્તિત થાય છે। અને સીધી ભાષામાં સમજીએ તો દૂધની સપાટી પર જ્યારે પ્રકાશ પડે છે તો તે દૂધની અંદર જાય છે અને વળીને વિખેરાઈ જાય છે, જેના કારણે દૂધ સફેદ દેખાય છે। અને આ સિવાય દૂધમાં રહેલું ફેટ પણ સફેદીની ચમકારનું એક કારણ છે। હવે જો તમે ધ્યાનથી જોયું હોય તો ગાયનું દૂધ સહેજ પીળાશ પડતું હોય છે, તો એની પાછળ પણ એક કારણ છે। કારણ કે ગાયના દૂધમાં ભેંસના દૂધના કમ્પેરિઝનમાં ફેટ ઓછું હોય છે, એટલે કે ગાયનું દૂધ થોડું પાતળું હોય છે અને એના જ કારણે તે પીળાશ પડતું દેખાય છે। એટલે સીધી ભાષામાં કહીએ તો દૂધમાં જેટલું ફેટ વધારે એટલું સફેદ દેખાય છે, અને જો દૂધ પાતળું હશે તો તેમાં કેસીનના કણો ઓછા હશે, જેના કારણે દૂધ પીળાશ પકડી લેશે। હવે હું તમને એ પણ જણાવી દઉં કે ડિપાર્ટમેન્ટ ઓફ એનિમલ હસ્બેન્ડરી એન્ડ ડેરીંગ એટલે કે પશુપાલન અને ડેરી વિભાગના આંકડા પ્રમાણે દુનિયાભરમાં દૂધ ઉત્પાદનમાં ભારતનું 23% યોગદાન છે। વર્ષ 2020-21માં ભારતમાં 209.96 મિલિયન ટન દૂધનું ઉત્પાદન થયું હતું, જે 2021-22માં વધીને 221.06 મિલિયન ટન થઈ ગયું, એટલે કે 5.29% વૃદ્ધિ। હવે 2021-22 દરમિયાન પ્રતિ વ્યક્તિ દૂધ ઉપલબ્ધતા 444 ગ્રામ સુધી પહોંચી છે, એટલે એવરેજ પર પર્સન 444 ગ્રામ દૂધનું કન્ઝમ્પશન છે। હાર્વર્ડ યુનિવર્સિટીના એક રિપોર્ટ પ્રમાણે દૂધમાં 87% પાણી અને બાકીના 13% પ્રોટીન, ફેટ, કાર્બોહાઈડ્રેટ્સ, વિટામિન અને મિનરલ હોય છે, અને દૂધ કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન B2, વિટામિન B12, પોટેશિયમ, ફોસ્ફરસનો સારો એવો સોર્સ છે। અને એટલે જ આપણને નાનપણથી શીખવાડવામાં આવે છે કે દૂધ તો પીવું જ જોઈએ, પણ કેટલીક એવી ફિઝિકલ કન્ડિશન હોય છે કે પછી રોગ હોય છે જેમાં ડોક્ટર્સ દૂધ કે દૂધની બનેલી આઈટમ લેવાની ના પાડતા હોય છે, જેમ કે કમળો। અને આ સિવાય અન્ય કોઈ રોગ કે એવી કન્ડિશન તમને ખબર હોય તો અમને કોમેન્ટમાં જણાવો, અને જો તમને લાગ્યું હોય કે આ વિડીયો કામનો છે તો વિડીયોને શેર કરી દો, લાઈક કરી દો, અને આવા જ અન્ય ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહો VTVગુજરાતી.com સાથે।